विकास रंगे रंगीना अवधरा गुजरात विकास रंगे रंगीना अवधरा गुजरात एक थी अधूरी सौथी पूरी थाय धरा गुजरात छे गुजरात गर्व गुजरात वाइब्रेंट गुजरात आपनो गुजरात एक एवं राज्य जेना लोकोनो धर्म कला संस्कृति व्यापार आहार विचार जीवनशैली बधुज विश्वभर में पोतानी आगवी ओळख धरावे छे। અહીંની ધરતી ઉપર પગ મૂકતા જ જુદા જ પ્રકારની અનુભૂતિ થાય છે, અનોખી શાંતિનો અહેસાસ થાય છે, ચોમેર પ્રગતિનો વિશ્વાસ થાય છે। ગુજરાતના અભિન્ન અંગ બની ચૂકેલા આ શાંતિ અને પ્રગતિના મૂળમાં છે આ રાજ્યના સ્થાપના કાળથી સાથે જોડાયેલી નશાબંધી। ગુજરાતનો વિશ્વાસ નશાબંધી। સને 1878માં મુંબઈ આબકારી અધિનિયમ 1878 અમલમાં મૂકવામાં આવ્યો, તેની સાથે સાથે આબકારી ખાતાનો જન્મ થયો। બારડોલી સત્યાગ્રહ સમયે સુરત અને તેની આસપાસના દેશી રાજ્યોમાં નશાબંધી માટે એક સંઘની સ્થાપના કરવામાં આવી હતી। દેશી રાજ્યો દ્વારા તેનો વિરોધ થતા સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે મને એ રાજ્યો પર દયા આવે છે જેમને એ ચિંતા છે કે લોકો દારૂ અને તાળી પીવાનું છોડી દેશે તો તેમની આવકમાં ઘટાડો થશે। તેમણે એ વાત સમજી લેવી જોઈએ કે જો તેમના અધિકારીઓ લોકોને હેરાન કરશે તો હું તે સહન નહીં કરું। સને 1937માં ભારતમાં પ્રાંતીય સરકાર પદ્ધતિ દાખલ થઈ અને તે સમયના મુંબઈ રાજ્યએ મહાત્મા ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને દારૂબંધી નીતિ તબક્કાવાર અમલમાં મૂકવાનું નક્કી કર્યું। ગાંધીજીએ કહ્યું હતું, જો મને એક કલાક માટે પણ આખા હિન્દનો સરમુખત્યાર નિમવામાં આવે તો સૌથી પહેલું કામ હું એ કરું કે દારૂના એક એક પીઠાને કશું વળતર આપ્યા વિના બંધ કરી દઉં। 1947માં આઝાદી મળતા તારીખ 16 જૂન 1949 મુંબઈ નશાબંધી અધિનિયમ અમલમાં આવ્યો। બંધારણની જોગવાઈઓ હેઠળ આ અધિનિયમને યથાવત સ્વરૂપે માન્યતા આપવામાં આવી। તારીખ 1/5/1960 રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થતા મુંબઈ નશાબંધી અધિનિયમને જે તે સ્વરૂપમાં અપનાવવામાં આવ્યો। આજે વીરોની જનની છે ભારતનું અભિમાન, નશાથી લડશે ગુજરાત, નશાથી લડશે ગુજરાત, ન પાછું હટશે ગુજરાત, નશાથી કહ્યું છે ને કે અજવાળાનો આનંદ એ જ માણી શકે જેણે અંધારા વેઠ્યા હોય, સુખની કિંમત એ જ જાણે જેણે દુઃખ સહ્યા હોય। આ છે પરબતભાઈ, પોતાની ટ્રક લઈને દેશ આખામાં ફરે છે છેલ્લા 23 વર્ષથી। કાકા, શું ફરક છે નશાબંધીવાળા આપણા ગુજરાત અને બીજા રાજ્યો વચ્ચે? જમીન આસમાનનો ફરક છે બાપુ, અમે જેવું ગુજરાત છોડીએ ને એટલે ચોક્કસ થઈ જવું પડે। માથે ડર રહ્યા કરે કે હમણાં કોઈ પીધેલો આવશે અને ગાડી નીચે ઘૂસી જશે, ના જિંદગીના ઠેકાણા ના કામકાજના, રાત પડે ને પીને પડ્યા રહે કોઈ ફરક નહીં એમના મને જાનવરમાં। અમે જેવા રિટર્ન ગુજરાતમાં ઘૂસીએ ને તો જાણે સ્વર્ગમાં આવી ગયા હોય ને એવી મજા પડી જાય હો। રાજ્ય સરકારના ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ પોલીસ ખાતા તથા નિયામક શ્રી નશાબંધી અને આબકારી કચેરી દ્વારા રાજ્યભરમાં નશાબંધી ધારાના અમલની કામગીરી કરવામાં આવે છે। નશાબંધી ધારાના ઉલ્લંઘન સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવે છે અને આબકારી તથા નશાબંધીના પ્રચારની કામગીરી રાજ્યના નશાબંધી અને આબકારી ખાતા દ્વારા કરવામાં આવે છે। ગુજરાત નશાબંધી અધિનિયમ
1949 અને તે હેઠળ નિયમો નીચે આપવામાં આવતા કાયદેસરના ઉત્પાદક, વપરાશકર્તા, વેચાણકર્તા વગેરેને કોઈ પણ પ્રકારની હેરાનગતિ સિવાય સહેલાઈથી આવા પ્રતિબંધિત પદાર્થોના ઉપયોગ, ઉપભોગ, વપરાશ, વેચાણ વગેરે માટેના માન્ય પરવાના પરમિટ મળી રહે તે જોવાનું ખાતાનું લક્ષ્ય છે. આવા પરવાના પરમિટ પાસ આપવા માટે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ ફી તથા આબકારી જકાત વસૂલ કરવાની કામગીરી ખાતા દ્વારા કરવામાં આવે છે. શરાબ અને માદક દ્રવ્યોનું સેવન કરવાની કુટેવોથી સમાજ ખોખલો બને છે, સુખી સંપન્ન કુટુંબો બરબાદ થઈ જાય છે અને ધીરે ધીરે આખો સમાજ તેમાં ફસાઈ પડે છે. આ તમામ દૂષણોથી સમાજને બચાવવા નિયામકશ્રી નશાબંધી અને આબકારી કચેરી દ્વારા પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને લોકજાગૃતિ અર્થે કામગીરી કરવામાં આવે છે. નશાબંધી અને આબકારી ખાતું મુખ્ય બે અધિનિયમો હેઠળ કામગીરી બજાવે છે. રાજ્ય અધિનિયમો: ગુજરાત નશાબંધી અધિનિયમ 1949, કેન્દ્રીય અધિનિયમો: નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ 1985. આ અધિનિયમો હેઠળ 39 નિયમો છે. આ અધિનિયમો અને નિયમો હેઠળ નશાકારક ચીજો જેવી કે વિદેશી દારૂ, રેક્ટિફાઇડ સ્પિરિટ, ડિનેચર્ડ સ્પિરિટ, ડિનેચર્ડ સ્પિરિચ્યુઅસ પ્રિપરેશન, નીરો, મોલાસીસ વગેરેના ઉત્પાદન, સંગ્રહ, ખરીદી, વપરાશ, વેચાણ, હેરફેર, આયાત નિકાસ વગેરે બાબતો માટે જુદા જુદા 71 પ્રકારના પાસ, પરમિટ, પરવાના કાઢી આપવામાં આવે છે. નશાબંધી ખાતાના અધિકારી કર્મચારીઓ પરવાના કાઢી આપવાની, તેની તપાસણી કરવાની, એસ્કોર્ટની અને નશાબંધી પ્રચારની કામગીરી કરે છે. ઉપરાંત અગત્યના તથા મુખ્ય પરવાનાઓની તમામ કામગીરી આ ખાતાના અધિકારીઓના સુપરવિઝન હેઠળ થાય છે. નશાબંધી ધારા અંતર્ગત જે પદાર્થો પ્રતિબંધિત છે તે પદાર્થોનો વ્યક્તિગત, સંસ્થાકીય અને ઔદ્યોગિક રીતે બહોળો ઉપયોગ પણ થતો હોય છે, જેમ કે ઇથાઇલ આલ્કોહોલ, મિથેનોલ, મોલાસીસ વગેરે સિવાય ઘણા બધા મહત્વના ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાઈ જાય તો એના માટે સરકારે શું વ્યવસ્થા કરી છે એ જણાવશે આ ફેક્ટરીના માલિક મિસ્ટર પટેલ. અમે છેલ્લા 10 વર્ષથી કેમિકલ મેન્યુફેક્ચરર છીએ. અમારી ઇન્ડસ્ટ્રીવાળા દવા, કલર કેમિકલ કે પોલ્ટ્રી ફીડ બનાવવા માટે સરકારની સ્પષ્ટ નીતિ અને સરળ વ્યવસ્થા છે. પ્રતિબંધિત પદાર્થોનો કાયદેસરનો ઉપયોગ કે વપરાશ માટેની પરમિટ સહેલાઈથી અને કોઈ પણ હેરાનગતિ વગર મળી રહે તે માટે યોગ્ય માળખું બનાવવામાં આવ્યું છે. આ બાબતે નશાબંધી અને આબકારી ખાતાનો પૂરેપૂરો સહયોગ મળી રહે છે. કાયદેસરનું કામ કરવાવાળાને ક્યારેય હેરાનગતિ નથી થવા દેતી સરકાર. ગુજરાત રાજ્ય તેના સ્થાપના કાળથી નશાબંધી નીતિનો અમલ કરી રહ્યું છે. નશાબંધી ગુજરાતની આગવી ઓળખ છે. દેશમાં સંપૂર્ણ નશાબંધીને વરેલું રાજ્ય ફક્ત ગુજરાત જ છે. કેટલાક રાજ્યોએ નશાબંધી અપનાવી પાછળથી ત્યજી દીધી, પરંતુ ગુજરાત કોઈ પણ જાતની બાંધછોડ કર્યા સિવાય આ નીતિને વળગી રહ્યું છે. આની ગુજરાતના પ્રજાજીવન ઉપર ઊંડી અસર છે. પરંતુ નશાબંધીનો સંપૂર્ણ અમલ માત્ર કાયદાથી શક્ય બની શકે નહીં. નશાકારક પદાર્થોની ટેવ એ એક સામાજિક દૂષણ છે, જેથી નશાબંધીનો ચુસ્ત અને અસરકારક અમલ સામાજિક શિક્ષણની મદદથી શક્ય બને. નશાબંધીની બદીથી થતા ગેરફાયદા સમજાવવા આખા વર્ષ દરમિયાન રમતગમત સ્પર્ધાઓ, નાટકો, નિબંધ સ્પર્ધા, મહેંદી હરીફાઈ, કઠપૂતળી, પ્રચાર રેલીઓ, પ્રદર્શનો, વ્યસનમુક્તિ કેમ્પો, સેમિનારો, ભજન ડાયરાના કાર્યક્રમો, ફિલ્મ શો, ભવાઈ, ગરબા હરીફાઈ, નશાબંધી ટેબ્લો, દારૂના દૈત્યનું દહન, સંમેલનો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનું ખાતા દ્વારા આયોજન કરવામાં આવે છે. નશાબંધી એટલે સફળતાનું પહેલું કદમ. જો છોડીએ દારૂ તો સમૃદ્ધિ આવે ઘરમાં હરદમ. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ આકાશવાણીના રિલે કેન્દ્રો ઉપરથી નશાબંધી પ્રચારની રેડિયો ક્વિકીઝ પ્રસારિત કરીને, દૂરદર્શન કેન્દ્રો ઉપરથી પ્રસારિત થતી લોકપ્રિય અને લોકભોગ્ય સિરિયલોમાં તથા ગુજરાતી સમાચારો અગાઉ નશાબંધી પ્રચારની જાહેરાતો દર્શાવીને એસટી નિગમની તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસોની બેક પેનલો ઉપર જાહેરાતો દર્શાવીને તથા રાજ્યના ધોરીમાર્ગો ઉપર નશાબંધી પ્રચારના બોર્ડો દર્શાવીને
તેમજ દૈનિક પત્રોમાં નશાબંધી પ્રચારની જાહેરાતો પ્રસિદ્ધ કરીને પ્રચાર કરવામાં આવે છે. જે માણસ વ્યસનના કુંડાળામાં ફસાય એની હાલત જોવા જેવી થાય. ક્યારેક મનની વાત મગજના માને તો મગજનું ડાહ પણ મન ના સ્વીકારે. એને પણ વ્યસન છોડવું હોય પણ બળ જોઈએ, ટેકો જોઈએ, કારણ જોઈએ. એ કેવી રીતે મળ્યા એ કહેવા માંગે છે. ફસાભાઈ, ગામમાં બધા પશુપોટલી કહેતા મને. ખોટી સંગતમાં બહુ ખોટે રવાડે ચડી ગયેલો હું ને આને બહુ હેરાન કરી મેં. જેટલાનું કમાવું બધાનું પી જાઉં ને ઉપરથી આની પાસે પૈસા માંગું. સવાર પડે એટલે થાય કે હવે નહીં પીવું, પણ હાંજ પડે એટલે પોટલી ભેગા. કોણ સમજાવે, કેટલું સમજાવે? બધા થાકી ગયા, પણ આ સરકાર નહીં. ગામમાં ભવાઈ આવે, ડાયરો આવે, નાટકોવાળા આવે, બધા એક વાત સમજાવે. આ રાક્ષસ ઘર બૈરી છોકરા બધું ગળી જવાનું. ધીરે ધીરે વાત મનમાં ઉતરતી ગઈ અને બસ છોડી દીધી પોટલી કાયમના માટે. આ સરકારે મગજ ના ફેર્યું ને તો અત્યાર સુધી બધું જ સાફ થઈ ગયું હોત. હવે તો બધું ટકાટક સેટ છે, સુખી થઈ ગયા. કેમ? સરકાર દ્વારા નશાબંધી પ્રચારના કાર્યક્રમો અર્થે કેટલાક નવતર અભિગમ પણ હાથ ધરવામાં આવ્યા છે, જે અંતર્ગત ધાર્મિક સંપ્રદાયના વડા અગ્રણીઓને જોડીને વ્યસન મુક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નશાકારક પદાર્થો સામે વ્યાપક જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવે છે. નશાકારક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણી નિમિત્તે યુવા જાગૃતિ માટે કોલેજોમાં ડ્રગના દુરુપયોગથી બચવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. બિન સરકારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, કાર્યકર્તાઓ, લાયન્સ, રોટરી અને જેસિસ જેવી ક્લબો, ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતોના સભ્યશ્રીઓ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, આગેવાનો, ધાર્મિક સંતો, વિવિધ સંપ્રદાયોના વડાઓ, કલાકારો, કસબીઓ વગેરેનો સાથ સહકાર મેળવવામાં આવે છે. નશાબંધી પ્રચાર અર્થે 2018-19 ના વર્ષ માટે રૂપિયા 326 લાખ ની જોગવાઈ કરવામાં આવી છે. શું ખબર ગુજરાતની? ખબર તો વાયબ્રન્ટ ગુજરાત 2019 ની તડામાર તૈયારીઓની છે, જેના ભાગરૂપે દિલ્હી, મુંબઈ, પુણે અને બેંગલુરુમાં યોજાયા ભવ્ય રોડ શો. અને હા, દિલ્હી અને મુંબઈના રોડ શોમાં તો આપણા વિઝનરી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ પણ પાર્ટિસિપેટ કર્યું. સાથે જ એમણે દિલ્હી અને મુંબઈમાં બિઝનેસ લીડર્સ સાથે કરી કર્ટેન રેઝર ઇન્ટરેક્ટિવ મીટ. અને તમને ખબર છે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે ગ્લોબલ ચેલેન્જના ડિબેટ અને સોલ્યુશન માટેનું બેસ્ટ પ્લેટફોર્મ બન્યું છે. એટલે જ તો આ વર્ષે શેપિંગ અ ન્યૂ ઇન્ડિયાની થીમ સાથે આગે કદમ કરશે ગુજરાત. આ વર્ષે ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ, ન્યૂ ઇન્ડિયા અને ન્યૂ ટેકનોલોજી જેવા ટોપિક્સ પર હશે ફોકસ. પીએમ નરેન્દ્રભાઈ મોદીના ન્યૂ ઇન્ડિયાના વિઝનના ભાગરૂપે અમદાવાદમાં યોજાઈ યંગ ગુજરાત ન્યૂ ઇન્ડિયા ઇવેન્ટ, જ્યાં યુવા ઉદ્યોગ સાહસિકો અને યંગ સીઈઓએ શેર કર્યા ન્યૂ આઈડિયાઝ અને ઇનોવેશનના બેસ્ટ એક્સપિરિયન્સીસ. પણ આ તો કંઈ નથી, આ વખતે 10થી વધુ દેશ બન્યા છે આપણા પાર્ટનર કન્ટ્રીઝ. એટલે હવે વિશ્વ આખા માટે નવી આશાઓ અને અવસરોનો ખજાનો લઈને આવશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019. તો આવી જ વાયબ્રન્ટ ખબરો સાથે ફરી મળીશું. જય હિન્દ. શું ખબર ગુજરાતની? નશાબંધી પ્રચાર પ્રસાર કામગીરી દ્વારા ગુજરાતમાં નશાબંધીના અમલમાં નોંધપાત્ર પરિણામો મેળવી શકાયા છે. નશાબંધીના કારણે કરોડો ગરીબો, ખેડૂતો, મજૂરો તથા સમાજના નબળા અંગો જેવા કે વાલ્મીકી સમાજ, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગની રહેણી કરણી અને જીવનધોરણમાં સુખદ પલટો આવ્યો છે. અનેક કુટુંબો નશાની બદીથી સર્જાતી બરબાદીમાંથી ઉગરી ગયા છે. પૈસા ખર્ચીને ખરીદાતી સાર્વજનિક, આર્થિક, સામાજિક બરબાદીમાંથી લાખો કુટુંબોને બચાવીને બાળકોને પૂરતો પ્રેમ તથા કાળજીપૂર્વકનો ઉછેર નશાબંધીએ અપાવ્યો છે. નશાબંધીએ લાખો ગૃહિણીઓનો ઘર સંસાર બચાવ્યો છે. આ બધાનું માપ રૂપિયાથી આંકી શકાય તેમ નથી. દારૂબંધીના અમલ પૂર્વે અને આજે રાજ્યના આદિવાસી વિસ્તારો અને મજૂર વિસ્તારની મુલાકાત લેવાનો અનુભવ હોય તે વ્યક્તિ આ બંને પરિસ્થિતિ વચ્ચેનો તફાવત સંપૂર્ણપણે જોઈ શકે છે.
આદિવાસી વિસ્તાર છે ત્યાં નશાબંધી જે વિભાગ છે એ લોકોને જઈને સમજાવે છે, અલગ અલગ પ્રોગ્રામ કરે છે અને એ લોકોને સમજાવવાની કોશિશ કરે છે કે વ્યસનથી તમને આ નુકસાન થઈ શકે છે. પરિણામે ત્યાંના જે પછાત જાતિના લોકો છે એ જાગ્યા છે અને ધીમે ધીમે તે લોકો નશો મૂકવાના પ્રયાસો અત્યારે કરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની બાબતમાં પણ નશાબંધીએ મહત્વનો ફાળો આપ્યો છે. આનાથી ગુજરાતનું સામાજિક જીવન મહદઅંશે શાંત અને સ્વચ્છ રહ્યું છે. ઔદ્યોગિક શાંતિને લીધે રાજ્યમાં ઝડપી ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે. એનાથી પ્રજાજનોને તથા સમાજને આર્થિક અને સામાજિક લાભો થયા છે. વ્યક્તિગત, સામાજિક, આર્થિક અને નૈતિક પતન કરનારા દારૂના દૂષણથી સમાજની તંદુરસ્તીને હણનારાઓ સામે રાજ્ય સરકાર કડક હાથે કામ કરશે તેવો મુખ્યમંત્રીશ્રીએ દ્રઢ નિર્ધાર કર્યો છે. ગુજરાતની સામાજિક તંદુરસ્તીને વધુ સુદૃઢ કરવાના આશયથી લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રેરક બળથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના કર્મઠ નેતૃત્વની રાજ્ય સરકાર દ્વારા નશાબંધી ધારાની જોગવાઈઓને વધુ અસરકારક બનાવવા, વધુ મજબૂત બનાવવા સુધારા વધારા કરવામાં આવ્યા. આ અંતર્ગત દારૂના ખરીદ વેચાણ હેરફેર કરનારા ગુનેગારોની સજામાં વધારો, 10 વર્ષ સુધીની કેદ અને ₹5 લાખ સુધીના દંડની જોગવાઈ, દારૂના અડ્ડાના સંચાલકને કે તેના મદદગારને 10 વર્ષ સુધીની કેદ અને ₹5 લાખ સુધીના દંડની જોગવાઈ, લઠ્ઠાથી મૃત્યુ બદલ જવાબદારોને આજીવન કેદ, દારૂ પીને દંગલ કરનારા સામે વધુ કડક કાયદો, હવે 3 વર્ષ સુધીની કેદ, ગુનેગારોને નાસી જવામાં મદદગારી કરનાર અધિકારી કે અન્યોને પણ 7 વર્ષ સુધીની કેદ અને ₹1 લાખ સુધીનો દંડ, અધિકૃત વ્યક્તિની ફરજમાં અડચણ કરવા કે તેઓની ઉપર હુમલા બદલ 5 વર્ષ સુધીની કેદ અને ₹5 લાખના દંડની જોગવાઈ. આ ઉપરાંત ગુજરાતના યુવાધનને નશાના નવા દૂષણ હુક્કાથી બચાવવા માટે હુક્કાબંધીનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો. આ કાયદાનો ભંગ કરે તેને 3 વર્ષ સુધીની કેદ ઉપરાંત ₹50,000 સુધીનો દંડ. આ કામ કરીને સરકારે મારા જેવા લાખો પપ્પાઓની લાઈફ ટેન્શન ફ્રી કરી નાખી. બાકી આજકાલના છોકરાઓ અઠવાડિયામાં 3 વાર પાર્ટી અને નાઇટ આઉટ કરે અને 24 કલાક નજર થોડી રખાય છે એમની ઉપર. ખરેખર કહું, જ્યાં સુધી સંતાન પાછી ના આવે ને તો કોઈ પણ મા બાપને ઊંઘ નથી આવતી. ઘરે કહે ડિનર પાર્ટી અને હોટલમાં થાય હુક્કા પાર્ટી, અને જ્યાં છૂટથી મળતું હોય ને તો ભાઈબંધોના રવાડે ચડતા વાર નથી લાગતી. અને આ સરકારે હુક્કા બાર સામે કાયદો લાવીને વાર્તા જ પૂરી કરી નાખી. વર્ષો જૂની આ જંગને સરદાર બાપુ પણ લડ્યા, એ અમર લોહીના તાપથી ફરી એક મશાલ પ્રગટાવશું. આ દાનવ ધર ધર કાંપે, કરશું એવો હુંકાર, નશાથી લડશે ગુજરાત, આપણું ગરવી ગુજરાત, ન પાછું હટશે ગુજરાત. વધુમાં નશાબંધીના ચુસ્તપણે અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરવામાં આવી છે. સાથે સાથે દારૂના દૂષણને ડામવા માટે વ્યાપક જનસહયોગ મેળવીને સોશિયલ મીડિયા થકી આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. નશાબંધી ધારાના ભંગને લગતી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિની માહિતી નાગરિકો રાજ્ય સરકારને સરળતાથી પહોંચાડી શકે તે માટે ટોલ ફ્રી નંબર 14405 કાર્યરત કરવામાં આવ્યો છે. ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલના કંટ્રોલ રૂમના નંબર 9978934444 પર વોટ્સએપ અને SMS દ્વારા પણ માહિતી આપી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલના ફેસબુક ID SMC ગુજરાત અને ઈમેલ ID smcgujarat1@gmail.com પણ કાર્યરત કરવામાં આવ્યા છે, જેના પર નાગરિકો માહિતી મોકલી શકે છે. નશાબંધીના અમલની આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવા માટે નાગરિકો દ્વારા આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવાનો સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશથી ખૂણે ખાંચરે ગેરકાયદેસર રીતે નશાબંધી ધારાના ઉલ્લંઘનની પ્રવૃત્તિ કરતા લોકોનો સફાયો થવા લાગ્યો. આમના જેવા જાગૃત બહાદુર નાગરિકોને કારણે
બુટલેગરોને પત્તાવવાનું નક્કી કરીને જોરદાર કામ કર્યું છે સરકારે. અમે તો તાપીને જ બેઠા હતા કે જેવું અમારા એરિયામાં દેખાવાનું શરૂ થયો તરત જ ઇન્ફોર્મેશન લખાવી દીધી ફોન પર, ને બીજા દાડે તો ચારે બાજુથી ઘેરીને ઉપાડી લઈ ગઈ પોલીસ બાટલીઓ સાથે. હવે આખા એરિયામાં કોઈ નામ નથી લેતું દારૂનું. તમે લખી રાખજો મારી વાત, બહુ મોટો ફાયદો થવાનો છે લોકોનો ને સરકારનો પણ. સરકારના સંકલ્પમાં સહકાર આપીશું અમે, ભેગા મળી આ ઝુંબેશમાં પડકાર આપીશું અમે. આ સત્તાએ આપ્યું છે સુરક્ષાનું અપહાર, નશાથી લડશે ગુજરાત, અમારું સ્વર્ણિમ ગુજરાત, પાછું હટશે ગુજરાત, નશા. સલામતીનો અહેસાસ કેટલો સુખદ હોય છે તે સમજવું હોય તો ગુજરાતના કોઈ પણ જાહેર રસ્તાઓ પર અડધી રાત્રે પહોંચી જાઓ અને પસાર થતા આમના જેવા ગરવા ગુજરાતણને ઘડીક ઉભા રાખી પૂછી લો, આટલી રાત્રે એકલા બીક નથી લાગતી? કોની બીક? હા ગુજરાત છે દોસ્ત, અહીંયા દિવસ હોય કે રાત કોઈની મજાલ છે અમારી સાથે માથાકૂટ કરવાની? માત્ર હું જ નહીં, મારા જેવી હજારો છોકરીઓ ગમે ત્યારે ગમે તેમ આમ જ ફરી શકે છે. ગુજરાત સરકારની દ્રઢ ઈચ્છા શક્તિ તથા સ્ટેટ મોનિટરિંગ સેલની અસરકારક કામગીરીના પરિણામે રાજ્યમાં જાન્યુઆરીથી ઓક્ટોબર 2018 સુધીમાં દારૂબંધી સંબંધિત કુલ 1,56,371 કેસ કરીને કુલ 8,70,047 લીટર દેશી દારૂ અને 70,42,831 વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે, જ્યારે રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજે રૂપિયા 122 કરોડનો વિદેશી અને રૂપિયા 149 લાખનો દેશી દારૂ પકડવામાં આવ્યો છે, જેમાં કુલ 1,62,859 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 10,072 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પહેલા જેટલું કમાતો એ બધું દારૂ પાછળ ખર્ચી નાખતો, આ જ્યારથી નશાબંધી સંસ્કાર કેન્દ્રમાં ગયો ત્યારથી લત છૂટી ગઈ, ચહેરા ઉપર ચમક આવી ગઈ. આ જ્યારથી નામને પીવાનું બંધ કર્યું છે ને ત્યારથી પૈસા ભેગા થવા લાગ્યા છે. દીકરીને ખૂબ ભણાવી છે અને મોટું ઘર બનાવવું છે. આવા લાખો લોકો અને પરિવાર છે જેમને ગુજરાતની નશાબંધીથી સીધો લાભ થયો છે અને કરોડો પ્રજાજનો છે જેમની પ્રગતિ અને સુખાકારી માટે ગુજરાતની નશાબંધી એ મુખ્ય પરિબળ રહ્યું છે. નશાબંધી છે તો સુખ છે, શાંતિ છે, નશાબંધી છે તો વિકાસ છે, પ્રગતિ છે. નશાબંધીથી ગુજરાતની આજ છે, નશાબંધી છે તો ઉજ્જવળ ભવિષ્યનો વિશ્વાસ છે. સાફ નિયત સહી વિકાસના મંત્ર સાથે આગળ વધી રહેલા ભારત દેશને નશામુક્ત ગુજરાતનો સાથ છે. જય જય ગરવી ગુજરાત. નશામુક્ત છે તો આગળ છે ગુજરાત, આજે માં બહેનોની રક્ષામાં પળપળ છે સરકાર જાગે, કડક પગલાઓથી છે ઘડી દિશા વિકાસની, નિરંતર અગ્રસર છે તરફ નવી સવારની, વરસાદ છે પ્રગતિનો, અહીં છે શાંતિનો અહેસાસ. નશાથી લડશે ગુજરાત પ્રગતિના પંથે, ગુજરાત ના પાછું હટશે,